मैनेजर तरीके राजदीप सिंह वाला नौकरी करते भरत नकुमे छूटो करता राजदीपे योगेश सिंधी नो संपर्क कर्यो। योगेश अने राजदीप साथे मळी सिरप बनावानुं शुरू कर्यु। सिरप कांड में अत्यार सुधी में 7 आरोपीओ सकंजामां आव्या छे। पोलीसे राजदीप सिंह वाळा ने कोर्ट में रजू करी रिमांड मेळव्या छे। राजदीप सिंह वाळा नी पूछपरछ में हजु मोटा घटस्फोट थई शके छे। संवाददाता नचिकेत अमारी साथे फोनलाइन पर जोडाया छे। नचिकेत, खेड़ा सिरप कांड मुद्दे हवे तपास करता आ सिरप कांडना तार चांगोदर सुधी पहोंच्या छे अने केटलाक नाम पण सामे आव्या छे। हजु वधारे पूछपरछ करता केटलाक राज खुली शके छे। ચોક્કસથી ધરા જો વાત કરવા જઈએ તો જે આ સિરપ કાંડ છે, સિરપ કાંડ નો હવે જે મામલો છે તે જે અમદાવાદ ચાંગોદર જીઆઈડીસી સુધી પહોંચ્યો છે, જો વાત કરવામાં આવે તો જે જે રાજદીપસિંહ વાળા છે તે મૂળ રાજકોટ જિલ્લાનો રહેવાસી છે અને તે જે ભરત નકુમ કરીને જે વ્યક્તિ હતો તેની ફેક્ટરીમાં આખું સંચાલન કરતો હતો અને ભરત નકુમની ત્યાંથી નોકરી છૂટ્યા બાદ આ જે યોગેશ સિંધી નામનો વ્યક્તિ જે અત્યારે પોલીસે પકડ્યો છે અને રિમાન્ડ પર છે તે યોગેશ સિંધી જોડે ફેક્ટરી શરૂ કરી હતી ને આ સિરપ બનાવતો હતો અને પૂરેપૂરું સંચાલન સિરપ કેવી રીતે બનાવી તેનું પેકેજિંગ કેવી રીતે કરવું તે તમામ આ રાજદીપસિંહ વાળા અને જે આ યોગેશ છે તે બંને કરતા હતા અને યોગેશનું કામ મહત્વનું એ હતું કે તે સપ્લાય કરતો હતો અને જે સિરપો બનાવી અને અલગ અલગ તાલુકાઓમાં જિલ્લાઓમાં મોકલતો હતો। અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરી છે। જે તૌફિક કરીને જે ફેક્ટરી ધરાવે છે મુંબઈમાં તેની પણ ધરપકડ કરવામાં આવી છે। તેણે 15,000 લીટર કેમિકલ આ યોગેશ સિંધીને સિરપ બનાવવા માટે આપ્યું હતું તે પણ હાલ અત્યારે જે રિમાન્ડ દરમિયાન ખુલ્યું છે। અત્યારે હવે રાજદીપ જે વાળા છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને હવે જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે ને તેની રિમાન્ડની માંગ કરવામાં આવશે અને વધુ ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। આ જે છે હજુ પણ 2-3 આરોપીઓ આ સકંજામાં આવી શકે તેમ છે ધરા। બિલકુલથી નચિકેત, આભાર આપનો તમામ જાણકારી માટે।